માંડવી તાલુકાના પાતલ ગામે વન્ય પ્રાણી દીપડીના બે બચ્ચા મળી આવ્યા। માંડવી દક્ષિણ રેન્જના કાર્ય વિસ્તારમાં આવતા ખોડંબા બે રાઉન્ડની પાતલ બીક વિસ્તારના મોજે પાતલ ગામે તારીખ 27/4/2022ના રોજ જસવંતભાઈ ડાહિયાભાઈ ગામિત રહે પાતલ તેઓ સવારના 7:30 કલાકે પોતાના ખેતરમાં કામ અર્થે ગયા હતા, જ્યાં ખેતરને અડીને આવેલ કોતરમાં દીપડીના બે બચ્ચા જોવા મળતા સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જના રેન્જ ફોરેસ્ટર ઓફિસર ઉપેન્દ્રસિંહ ડી રાવલજીને ટેલિફોનિક જાણ કરાતા ખોડંબા બે રાઉન્ડના ફોરેસ્ટર શ્રીમતી નેહાબેન આઈ ચૌધરી, નીરમબેન એ ચૌધરી, બીટગાર્ડ કાલીબેન તથા રોજ મતદારો સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ સ્થળ તપાસ કરી દીપડીના બચ્ચાનો કબજો લઈ ખોડંબા હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલ છે। ઉપરોક્ત બાબતે વન્ય પ્રાણી દીપડો માદાના બચ્ચાની ઉંમર વર્ષ 3 માસ જણાય છે। માંડવી દક્ષિણ રેન્જના રેન્જ ફોરેસ્ટર ઓફિસર ઉપેન્દ્રસિંહ ડી રાવલજીના માર્ગદર્શન હેઠળ દીપડીના બચ્ચા જે સ્થળ પરથી મળી આવ્યા હતા એ સ્થળ પર સીસીટીવી ટ્રેક કેમેરા ગોઠવી બચ્ચાને બાસ્કેટમાં મૂકી તેની માતા સાથે મિલન કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે। જીતેન્દ્ર સોલંકી, જનસાક્ષી ન્યૂઝ, માંડવી।